નમસ્કાર દર્શક મિત્રો, અતિથિ કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. અતિથિ કાર્યક્રમ એટલે એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં વિશિષ્ટ વ્યક્તિત્વની અમે આપની સાથે મુલાકાત કરાવી છે અને તેમની સાથે વાતો કરી છે. અંતર આજે એક કોર્પોરેટ હાઈ પ્રોફાઇલ જે કહી શકાય કે એવું નામ, મિસ્ટર પરિમલ નથવાની, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ. પરિમલજી, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્તે પરિમલજી. સૌથી પહેલો સવાલ કે એક પરિમલ નથવાણી, બચપન, યુવાની, હાલ પણ આપ યુવાન છો, એનો ગ્રુપ પ્રેસિડેન્ટ અને ત્યાંથી રાજ્યસભાના મેમ્બર તરીકેની સફર શોર્ટમાં. બચપન મુંબઈમાં મારું પસાર થયું. સ્કૂલ, કોલેજ આ બધી અવસ્થા મુંબઈમાં થઈ. વેપાર પણ મુંબઈમાં શરૂઆત કરી. પછી વડોદરા સ્ટોક એક્સચેન્જ મુંબઈની અંદર ઠંડા પીણાની એજન્સી, સાબુ બનાવવાની સાબુ એજન્સી, પછી સાબુ બનાવવાનું ગુજરાતમાં કર્યું. કારખાનું કોર્પોરેટ ઓફિસ રાજકોટમાં કરી હતી અને ત્યાર પછી ઘણા બીજા ધંધાઓ મેં કર્યા, પરંતુ છેલ્લે 95 સાલમાં ધીરુભાઈ અંબાણીના સંપર્કમાં આવ્યો અને ત્યારથી લઈ અને અત્યાર સુધી રિલાયન્સ સાથે સંકળાયેલો છું. ધીરુભાઈ કહેવાય છે કે ઝવેરી કહેવાતા હતા, હીરાની પરખ ઝવેરીની હોય છે. પર્ટિક્યુલર આ હીરો ક્યારે, એક્ઝેક્ટ કયા સંજોગોમાં ધીરુભાઈની નજરમાં આવ્યા કે પરિમલજીને આપણે સાથે લેવા છે? વોટ વોઝ ધ સિચ્યુએશન, શું કન્ડિશન કેવી હતી? એ કન્ડિશન બહુ યાદગાર છે. ધીરુભાઈ સાથે મારી મુલાકાત એવા સમયે થઈ હતી જ્યારે જામનગરની પ્રથમ રિફાઇનરી રિલાયન્સની થવાની હતી. એ વખતે જમીન સંપાદનનું ભગીરથ કાર્ય હતું. 10,000 acres જમીન પ્રાપ્ત કરવાની હતી અને જમીન સંપાદનનો જે કલમો છે, જેને આપણે લેન્ડ એક્વિઝિશન એક્ટ કહીએ છીએ, એ લેન્ડ એક્વિઝિશન એક્ટમાં સેક્શન 4, 6, 9, 12 એ બધી પ્રોસિજરમાંથી પસાર થતા લગભગ 6 મહિનાની પ્રક્રિયા હોય છે, પબ્લિક હિયરિંગથી માંડીને બધું જ. એ કોઈ કારણસર ટેકનિકલ ક્ષતિઓ કલેક્ટર ઓફિસની કે સરકારી અધિકારીઓની રહી ગઈ, એટલે અમુક ખેડૂતો જે હતા એ લોકો દિલ્હી ગુજરાત હાઈકોર્ટમાં એને પડકાર આપ્યો સંપાદન ધારાને, અને એને કારણે તે વખતે ચીફ જસ્ટિસ કૃપાલ સાહેબ હતા, એમણે જમીન સંપાદન રદ કર્યું. હવે રદ કર્યા પછી જો ફરી સંપાદનની પ્રક્રિયા કરો તો લર્નિંગ લાયસન્સ, જેમ આપણે મોટરનું લેતા હોઈએ છીએ કે પહેલા ટ્રાયલ, બિલકુલ બેઝિક ક્યાંથી શરૂ થાય, પાછું શરૂ થાય, એટલે ફરી પાછા 6 મહિના લાગે અને ફરી પાછું એની લીગાલિટી ન ઊભી થાય એની શું ખાતરી. એટલે એવા સંજોગોમાં હું ત્યારે વડોદરા સ્ટોક એક્સચેન્જમાં બ્રોકર તરીકે હતો, ત્યારે મને મારા કઝિન બ્રધર છે રિલાયન્સમાં મનોજ મોદી, એમણે મને કીધું કે આવી રીતે રિલાયન્સમાં જમીન સંપાદનને કારણે તકલીફ ઊભી થઈ છે, અને કેમ કે હું જામ ખંભાળિયાનો, મારું વતન, અને નાનપણથી ગામ પ્રત્યે મારી અવર જવર ખૂબ નિયમિત રહેતી, તો મને કીધું કે આ બધા ખેડૂતોને આપણે પુષ્કળ આપીએ છીએ, જ્યાં 2,000 ભાવ છે ત્યાં વીઘે આપણે 15,000 ને 25,000 ને 35,000 એવા 3 કેટેગરી કરી છે, તો કેમ ખેડૂતો આપણાથી નારાજ છે? હા, તમે તો મને જાણી દો. આ પ્રથમ કામગીરી મને ધીરુભાઈ સોંપી, અને ધીરુભાઈ થ્રુ ડાયરેક્ટ જ આપને આ કામગીરી સોંપવામાં આવી. ઓકે, ફાઇન. અને જે લોકલ ત્યાંના જે લોકો જમીનદારો હતા, એ લોકો સાથે, ખેડૂતો સાથે સંપર્કમાં હતા, અને ત્યાંથી પછી આ શરૂ હતી અને સક્સેસફુલી દેટ વોઝ કમ્પ્લીટેડ. અને એના કારણે પછી જી, પછી મને એક રિપોર્ટ માંગ્યો હતો કે આ ખેડૂતો આપણને કેમ રાજી ખુશીથી જમીન ના આપે, જેને કન્સેન્ટ એવોર્ડ કહેવાય છે. હવે આપ જાણો છો કે એક વખત એ લોકો જીતી ગયા પછી કેવી પરિસ્થિતિ થાય, પણ દ્વારકાધીશની અસીમ કૃપાથી અમે લોકો ખેડૂતોને સમજાવવામાં સફળ રહ્યા અને બધી જ જમીન, અપવા 4 જે પિટિશનરો ઓરિજિનલ હતા એને બાદ કરતા બધા લોકોએ સ્વેચ્છાએ જમીન આપી. ઓકે, નાઉ હાઉ 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 હી હેઝ ઓફર્ડ યુ? બીકોઝ, કારણ કે બહુ જ ઘણી બધી વાતો ધીરુભાઈ માટે થઈ છે કે કાયદેસર કોઈ પણ વ્યક્તિને પોતાની સાથે લાવવા હોય કે જે ખરેખર તેમને ઉપયોગી નીવડે છે,
એમને ઓફર કરવાની બિલકુલ અલગ જ એમનો અંદાજ હતો. ને એમનો અંદાજ બહુ અલગ હતો. એમણે મને બહુ સિમ્પલ અને સરળ પ્રશ્ન પૂછ્યો કે તું શું કમાય છે અને વડોદરા સ્ટોક એક્સચેન્જમાં શું કરે છે. મેં કીધું હું બ્રોકર છું. મને કહે એ તારું એક્સચેન્જ તો બંધ થઈ જશે વહેલા મોડું. એમણે એઝ્યુમ કર્યું હતું કે નાના નાના એક્સચેન્જો છે એટલે 97માં કોઈ કલ્પના નહોતી કરી. વડોદરા સ્ટોક એક્સચેન્જ, રાજકોટ સ્ટોક એક્સચેન્જ, લુધિયાણા સ્ટોક એક્સચેન્જ, બેંગ્લોર સ્ટોક એક્સચેન્જ આ બધા એની ચરમસીમા પર પીક ઉપર હતા. જ્યારે એ ટાઈમે એમણે કીધું કે આ બધું બંધ થવાનું. મને કહે આ બધું એક દિવસ બંધ થઈ જશે તારું, એના કરતા તું આપણે ત્યાં આવી જા અને તું શું કમાય છે. ત્યારે મેં એમનો બહુ મભમ જવાબ આપ્યો કે હું મારી રીતે સુખી છું. કારણ કે આટલા મોટા માણસ આવો પ્રશ્ન પૂછ્યો હોય તો મારે પણ બહુ મારી મર્યાદામાં જવાબ આપવાનો હતો. એટલે મેં કીધું ના હું મારી રીતે સુખી છું. પણ મને કે ના હવે આપણે એ તારું બધું સંકેલી લે અને તું જામનગર આવી જા. ઓકે, આ રીતે મારે એમની સાથે અને ઇન્ટરેક્શન થયું. ફાઇન. અને સીધી જ, કારણ કે ઓફર જ્યારે કરી હશે કદાચ ફિગરની વાત, આ લેવલના વ્યક્તિ સાથે કોઈ દિવસ ફિગરની વાતો થાય નહીં, પરંતુ સીધી જ પહેલી જવાબદારી કઈ સોંપી હતી અને શું આ ડેઝિગ્નેશન જે છે ફ્રોમ ધ ડે ફર્સ્ટ કે પછી ધીરે ધીરે યુ આર પ્રમોટેડ? એટલે એમને મને કંપનીના પેરોલમાં મૂકવાની બદલે મારા માટે એક વિશેષ બીજી વ્યવસ્થા કરી અને મને એક કંપની બનાવવાનું પણ કીધું કે ભાઈ તું હવે જમીન સંપાદન જ્યારે શરૂ થયું છે અને પૂરું થવા આવ્યું છે ત્યારે કંપનીના અધિકારીઓ આવશે અને આપણી ટાઉનશીપ બનશે એ પહેલાં આપણે એનો રહેવાની વ્યવસ્થા કરવી પડશે. તો આપણે 1000 ફ્લેટ જામનગરમાં જોશે તો એમાંથી 500 જેટલા ફ્લેટ તું ખરીદી લે અને બાકીના ફ્લેટ તું ભાડે લઈ લે અને એ બધું તારી કંપની દ્વારા તું કર. ત્યારે હું ખૂબ જ ડઘાઈ ગયો હતો કે 500 ફ્લેટ અને એની કિંમત જો હું વિચારું તો મેં મારી જિંદગીની કારકિર્દીમાં જે ટર્ન ઓવર કર્યું હતું એના કરતાં અને હું એવી વિચારું કે ભાઈ આ બધું કેવી રીતે થશે. પણ એમને તરત જ કીધું હતું કે ભાઈ કંપનીમાં ફલાણા અધિકારી છે, એમને બોલાવીને એમને કીધું કે ભાઈ આ આમને કંપની ખોલો અને એમને એડવાન્સ આપજો પ્રોપર્ટી લેવા માટે. ત્યારે મને હાશકારો થયો હતો. હાશકારામાં અત્યારે ક્યાંક આપણે અત્યારે થોડોક વિરામ લઈએ છીએ. હાશકારામાં વિરામ પછી ખૂબ જ રસપ્રદ વાતો કરવી છે મિસ્ટર પરિમલ રથવાણી સાથે એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. વાત કરી રહ્યા છે આપણે પરિમલ નથવાણી સાથે. પરિમલજી, બ્રેક પહેલાં આપે કીધું તે પ્રમાણે કે હાશકારો થયો કે જે જવાબદારી સોંપી હતી અને ટેન્સમાં હતા કે હાઉ હાઉ કઈ રીતે પોસિબલ બનશે અને જે પ્રમાણે ધીરુભાઈ રસ્તો બતાવ્યો પ્રમાણે આપને લાગ્યું કે ના હવે ઓકે છે. એમ્બિશન, ધીરુભાઈ હરમેશ કહેતા હતા કે સ્વપ્ન જુઓ અને સ્વપ્ન હંમેશા સાચું થતું હોય છે. મિસ્ટર પરિમલ નથવાણીએ નાના હતા ત્યારે ખાસ કરીને કોલેજની અંદર હતા શું સ્વપ્ન જોયું હતું, કલ્પના કરી હતી કે કોર્પોરેટ લેવલે આ એક બિગ નામ? કોલેજ લેવલ ઉપર હું જ્યારે હતો ત્યારે મેં ખૂબ મોટા સપના જોયા હતા. મેં પોતે એક ઉદ્યોગપતિ બનવાના સપના જોયા હતા અને બોમ્બેની નરસિંહમોહનજી કોલેજમાં હું હતો અને ત્યારે થોડું છોકરાઓ અમે જે તોફાન કર્યું અને મને કોલેજમાંથી મારે જવું પડ્યું એવી પરિસ્થિતિનું નિર્માણ થયું અને બીજી કોલેજમાં એડમિશન લેવું પડ્યું. નહીં નહીં, એ જવાની જે રેસ્ટિગેટ આપને કદાચ ટ્રાન્સફર કરવાની વાત હતી એ મારે ખાસ જાણવી છે કે શું ખાસ. ને એમાં એવું થયું હતું કે નરસિંહમોહનજી કોલેજ અને મીઠીબાઈ કોલેજની વચ્ચે એક સહ્યાદ્રી રેસ્ટોરન્ટ હતી એટલે કે કેન્ટીન હતી કોલેજની. એમાં છોકરાઓને એટલે જીએસઓને સ્ટુડન્ટોને પૂછીને મેનુના ભાવ નક્કી થતા હતા અને અચાનક જ ભાવ વધારો થઈ ગયો મેંદુવડા ઇડલીનો, ઢોસાનો, સેન્ડવિચનો. એટલે અમે લોકો એ શેટ્ટી કરીને હોટલ જેની કેન્ટીન હતી એને અમે કીધું કે ભાઈ આ કેવી રીતે છે. તો એમણે કીધું કે તો અમે મંજૂરી લઈ લેશું પણ અત્યારે આ ભાવ વધારો થઈ ગયો છે. એટલે અમે એમની સામે વિરોધ કર્યો. વિરોધ કરતાં કરતાં અમે 12 સૂત્રોચ્ચાર ને બધું કર્યું. એમાં અમુક લોકોએ કેન્ટીન ઉપર પથ્થર ફેંક્યા 2-4, વધારે નહીં, કોઈ પથ્થર મારો પણ નહોતો. પરંતુ એમાં જે નામ આવી ગયું તોફાનમાં કે ભાઈ પથ્થર આ પરિમલ નથવાણીએ ફેંક્યા છે કે આ ભરત ગજરે ફેંક્યા છે કે XYZ ફેંક્યા છે,
તો એવી પરિસ્થિતિમાં અમને પ્રિન્સિપલે બોલાવીને કીધું કે તમે અહીંયા ગુંડાગર્દી કરવાઓ છો, જે વાસ્તવમાં અમે એવું કંઈ કર્યું નહોતું. અને પથ્થર મારો પાછળથી કોને કર્યો એ મને ખબર પણ નહોતી, પરંતુ એમણે કીધું કે તમે સીધી રીતે નીકળી જાઓ, નહીં તો તમારા સર્ટિફિકેટમાં લખશો કે તમને ગુંડાગીરીને કાઢવામાં આવ્યા છે. તો એવા સંજોગોમાં મારે સ્વૈચ્છિક રીતે જવાનો નિર્ણય લેવો પડ્યો હતો. ઓકે ઓકે, નાઉ 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 કમ ટુ ધ રિયલ પોઈન્ટ, કોલેજમાં એમ્બિશનની વાત અને ડ્રીમની વાત. હું ભણતો તો ત્યારથી જ મારી પાસે પાર્લે ડ્રિંક્સ જે છે આપણે, એ વખતે કોકોકોલા બંધ થયું હતું અને થમ્સઅપ લિમ્કા ગોલ્ડસ્પોટ શરૂ થયું હતું, તો એની હું મારી પાસે એજન્સી હતી ગામદેવીથી લઈને નરીમન પોઈન્ટ સુધી, જેની અંદર આ બધી ફાઇવ સ્ટાર હોટલો પણ આવી જાય. એ જમાનામાં બિસ્લેરી પાણી આજે પ્રચલિત છે ત્યારે મિનરલ વોટર કોઈ પીતું નહીં, એ બધું જ કારોબાર હું જોતો હતો. અને ભણતા ભણતા મેં આ કામગીરી શરૂ કરી હતી, પરંતુ મારું ડ્રીમ હતું કે એક બહુ મોટા ઉદ્યોગપતિ બનવો. અને એના માટે થઈને તે વખતે જે બામણબોરમાં રાજકોટમાં જે ફેક્ટરી થઈ હતી સાબુની, આપણે ચંદુ નહીં ચંદુભાઈ પટેલની જે પીયુ સનમ, હા એ બામણબોરમાં જે સનરાઈઝ શોપ્સની ફેક્ટરી થઈ હતી એમાં વલ્લભભાઈ પટેલ જેતપુરવાળાને મને એની એજન્સી પણ મને મુંબઈની મળી હતી. પછી એમના પાર્ટનરોમાં મતભેદ પડ્યા અને બિપિન પટેલ ને એ લોકો બધા છૂટા પડી ગયા, તુષાર વાછાણી ને બધા. એટલે અમે લોકો નક્કી કર્યું કે આપણે પણ એક ફેક્ટરી ઊભી કરીએ, અને એ ફેક્ટરીમાં અમે લોકો જોડાયા, એટલે હું પણ જોડાયો અને આ લોકો જે છૂટા પડ્યા હતા બિપિનભાઈ ને બધા. અને અમે જયપુરમાં એક ફેક્ટરી લીઝ પર ભાડે રાખી હતી હંસા કેમિકલ, ત્યાં અમારો સાબુ બનતો અને માર્કેટિંગ અમે ગુજરાતમાં કરતા અને તમામ એનું માર્કેટિંગ હું જોતો હતો. અને રાજકોટમાં અમારી એની રજિસ્ટર્ડ અને હેડ ઓફિસ હતી અને ખૂબ સારું ટર્નઓવર થયું હતું. પણ જેમ દરેક જગ્યાએ બનતું હોય છે કે ભાગ્યા અભાગ્યા, અને અમારા ભાગીદારોમાં પાછળથી આંતરિક મતભેદ પડ્યા અને ખૂબ સારી ચાલતી ફેક્ટરીનો ધંધો અમારે બંધ કરવો પડ્યો હતો એ સમયે. ફાઇન, એટલે એમ્બિશન પહેલેથી હતું જ કે બિઝનેસ ફિલ્ડમાં આગળ વધુ છે. આપે કીધું તે પ્રમાણે સ્ટડી કરતા કરતા જ આપ પોતે બિઝનેસ પણ કરતા અને બિલકુલ બ્રાન્ડેડ પ્રોડક્ટ અને આખું માર્કેટિંગ આપ પોતે સંભાળતા હતા. નાઉ પરિમલભાઈ, એક પોતાનો બિઝનેસ કરેલો આપે, ટ્રેડિંગ બિઝનેસ, ત્યાર પછી વર્લ્ડમાં જેમના નામની કાયદેસર જે ગણના થાય છે ટોપ બિઝનેસ સક્સેસ બિઝનેસમેનની, તેમની સાથે પણ રહીને આપે કામ કર્યું. નાઉ પરિમલ લથવાણીના મતે બિઝનેસમાં સક્સેસ ફોર્મ્યુલા કઈ હોય છે? આઈ નો કે બહુ મને પેલો સ્ટાન્ડર્ડ આન્સર નથી જોઈતો કે વખતે વખતે આવે છે, ખરેખર બિઝનેસમાં કઈ રીતે સક્સેસ થવાય? બિઝનેસમાં સફળતાનું એક જ રહસ્ય છે કે ચોક્કસ લક્ષ્ય તમારે પરિપૂર્ણ કરવા માટે જે કંઈ કરવું પડે એ સિદ્ધિ હાસિલ કરવી જ પડે, અને તમને એનું મેથેમેટિક્સ ખબર હોવી જોઈએ કે આ ધંધો મારે કરવો છે તો એનો ગુણાકાર ભાગાકાર આ જ છે. અને એ બધું કરતાં પહેલાં તમારે એના માર્કેટિંગ સ્ટ્રેટેજી કે તમે શું પ્રોડક્ટ બનાવવાના છો, શું વેચવાના છો અને એનું શું કોમ્પિટિશન થવાની છે, જો એનો તમારો દ્રઢ નિર્ણય હોય તો અમે હિન્દુસ્તાન લીવર સામે અમે ટફ ફાઇટ આપી હતી એક નાની કંપની તરીકે, ગોદરેજને ટફ ફાઇટ આપી હતી. તો કોઈ પણ તમારે બિઝનેસ કરવો હોય તો તમારી સિદ્ધિઓનો ધ્યેય નક્કી હોવો જોઈએ કે હું આ હાંસલ કરી શકીશ. હું નથી માનતો કે તમે એમાં નિષ્ફળ નીવડો. સહ્યાદ્રી હોટલમાં મિસ્ટર શેટ્ટીએ જાણ કર્યા વગર ભાવ વધારી દીધો અને ત્યારે ક્યાંક જે લીડરશિપ ક્વોલિટી મિસ્ટર પરિમલ લથવાણીમાં જે પડી હતી, વિરોધનો સૂર, ક્યાં ન ચાલે આ ખોટું કરી રહ્યા છે મિસ્ટર શેટ્ટી અને તેની સામે અવાજ કરવો જોઈએ, એ સમય કોલેજ કાળમાં ઉઠાવેલો આ સૂર રાજ્યસભામાં જે લીડરશિપ ક્વોલિટી હતી તે રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે. નાઉ ટેલ મી ઓપનલી, બહુ મને આનો સ્પષ્ટ આન્સર જોઈએ છે, એક ગોળ ગોળ નહીં, બહુ સ્પષ્ટ આન્સરની અપેક્ષા રાખી રહ્યો છું. ડુ યુ ફીલ દેટ કે અપર હાઉસ અને લોઅર હાઉસમાં જે પ્રમાણે મેમ્બર્સ ઇલેક્ટેડ એન્ડ સિલેક્ટેડ જાય છે, રિયલી દે આર કોન્શિયસ અબાઉટ ધ પ્રોગ્રેસ ઓફ ઇન્ડિયા? હા, એમાં હું એવું ચોક્કસ કહીશ કે હવે રાજ્યસભા અને લોકસભાનું સ્તર બંને અલગ છે. લોકસભામાં પબ્લિકમાંથી આવે છે એટલે જ્ઞાતિવાદ, પર્સન્ટેજ ઓફ વોટ વાઇઝ, પાર્ટીની લાઇન, આવા મિશ્ર લોકો આવતા હોય. પણ રાજ્યસભા એવું સ્તર છે કે જ્યાં એક તબક્કે બુદ્ધિજીવીઓ જ આવતા હતા,
પરંતુ હવે એની અંદર પણ જ્ઞાતિના સમીકરણો આવવા લાગ્યા છે. એટલે જે સ્તર રાજ્યસભાનું હતું, હું એવું માનું છું કે ધીમે ધીમે એમાં, આપણે જેમ કહ્યું કે સ્પષ્ટ એટલે હું કહું છું, પણ હું એ સદનનો સભ્ય છું, મારે ટીકા ન કરાય, પરંતુ હવે જે જ્ઞાતિવાદ અને તો કોમવાદના નામે કે પ્રાંતવાદના નામે જે રીતે આવવાનું શરૂ થયું છે, એટલે એનું સ્તરમાં જે લોકોની જે ગરિમા હોવી જોઈએ એ ઉતરવાની શરૂઆત થઈ હોય એવું લાગે છે. નાઉ જે કમ્પેર ટુ અર્લિયર સ્ટેજ, પાછલા વર્ષોમાં આપણે કીધું તે પ્રમાણે કે શોભાવતા હતા સમાજના ઉચ્ચ અલગ અલગ ક્ષેત્રના લોકો ક્વોલિટી વાળા ત્યાં આવતા હતા, અને અત્યારે ક્યાંક ડિસ્ટર્બ થયું હોય તેવું લાગી રહ્યું છે. આપણે ઘણી વાતો કરી છે નાનકડા વિરામમાં. દર્શક મિત્રો, સમય થયો છે બ્રેકનો. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું. કાર્યક્રમ અતિથિમાં વાત કરી રહ્યા છે આપણે, અંતરંગ વાતો કરી રહ્યા છે મિસ્ટર પરિમલ નથવાણી સાથે. પરિમલજી, બ્રેક પહેલાં આપે કીધું કે ક્યાંક ચિંતા થાય છે કે ખરેખર આ દેશ માટે બે હાઉસ, એક ગરિમા હતી તે ક્યાંક ધીરે ધીરે ઓછી થતી હોય તેવું લાગી રહ્યું છે. પોલિટિકલી, એઝ અ પોલિટિકલ પાર્ટી, ધ એજન્ડા ઓફ ધ ઇલેક્શન જે હોવા જોઈએ તેમાં પણ હાસ થયો છે? હા, અલબત્ત એમાં દરેક વખતે જે ઇલેક્શન થાય છે ત્યારે જે ઇલેક્શન મેનિફેસ્ટો જે જાહેર થાય છે, જેને આપણે ગુજરાતીમાં ચૂંટણી ઢંઢેરો કહીએ છીએ, એમાં ઘણા છળકપટ હોય છે એવું મારું પોતાનું વ્યક્તિગત મંતવ્ય છે. ઇન સેન્સ કે છળકપટ એટલે એમનું ઇન્ટેન્શન નહીં હોય કોઈ પણ પાર્ટીનો, પણ એવા મુદ્દા મૂકી દે છે કે જે પોતે મૂકવા માગે છે અને અપોઝિશન પાર્ટી કે બીજા પક્ષો એનો વિરોધ કરે તો એનો લાભ જે તે રૂલિંગ પાર્ટીને મળે કે ભાઈ અમે તો કરવા માગતા હતા પણ અમને થવા ન દીધું. પરંતુ એમનો જો ધ્યેય હોય છે અને પોતે પણ ઈચ્છતા હોય છે ત્યારે એ વસ્તુ સિદ્ધ બને છે. અત્યારે આપણે જેમ જોયું કે યુપીએ સરકારે કે એજન્ડા લાવી હતી કે 50% વુમન રિઝર્વેશન, પણ આપણે જોયું કે આ લોકસભામાં પણ એ પ્રશ્ન ન આવ્યો પણ મેનિફેસ્ટોમાં હતો. તો એ એવા તબક્કે આવશે કે ફરી પાછા ચુનાવ તરફ જવાનું હશે. તો પોલિટિકલ માઇલેજ એ કોઈ પણ પક્ષનો, મારો કોઈ ટીકા કરવાનો ઉદ્દેશ નથી, પણ કોઈ પણ પોલિટિકલ પાર્ટી પોતાના ભવિષ્યમાં ચૂંટાઈ આવવાના રસ્તાઓ અને એનો સમય નક્કી કરી અને પોતાના એજન્ડાઓને અમલ કરતી હોય છે એવું મારું માનવું છે. પરિમલભાઈ, પહેલો દિવસ, એ દિવસ, એ ક્ષણ જ્યારે પહેલો દિવસ રાજ્યસભામાં જ્યારે પગ મૂક્યો, આખું એક અલગ જ માહોલ, કારણ કે ગ્રુપ પ્રેસિડેન્ટ તરીકે, અને એ દિવસે આ જ બધા જે, કારણ કે એ કદાચ ત્યાં વાઇબ્રેશન અલગ હોય છે, રાઈટ? હાઉ વોઝ ધ ફર્સ્ટ ડે, શું હતો અને કેવો હતો? નહીં, હકીકતમાં જો બહુ સત્ય વાત કરું તો હું ખૂબ મૂંઝાઈ ગયો હતો, અને મારે જે શપથવિધિ લેવાની હતી, સોગંદવિધિ, ત્યાં દેશના વડાપ્રધાન, ગૃહમંત્રી, અધ્યક્ષ એટલે કે સ્પીકર અને લાલુ પ્રસાદ યાદવ, શિવરાજ પાટીલજી, આ બધા દિગ્ગજો પ્રથમ હરોળમાં બેઠા હતા. વિરોધ પક્ષમાં રાજનાથસિંહ, વેંકૈયા નાયડુજી, અરુણ જેટલીજી, આ દરેક પાર્ટીના નેતાઓ ત્યાં બેઠા હતા, અને એ બધાની વચ્ચે પસાર થઈને મારે સોગંદવિધિ લેવાની આવી ત્યારે ચોક્કસ હું થોડો મૂંઝાઈ ગયો હતો, અને એ મારો મૂંઝારો મારા કદાચ પર દેખાઈ પણ આવતો હતો. ફર્સ્ટ ક્વેશ્ચન જ્યારે આપણે પૂછ્યો હતો, ફર્સ્ટ સ્પીચ હતી આપની જ્યારે આપને અમુક સમય મળ્યો હતો પહેલો, જી, એના વિશે વાત કરશો? બહુ, મને પ્રથમ વખત હું પાર્લામેન્ટમાં ગયો અને દેશ પર જે ટેરરિસ્ટ એટેક થયો મુંબઈની અંદર તાજ હોટલ ઉપર, એના ઉપર મેં નક્કી કર્યું કે હું બોલીશ. કે બધા સવારથી દરેક લોકો ટેરરિઝમ કેવી રીતે અટકવું જોઈએ, કઈ રીતે એને સામનો કરવો જોઈએ અને હવે પછી સરકારે શું કરવું જોઈએ, તો હું જોતો આવતો હતો કે ત્યાં ખૂબ બધા વિદ્વાન લોકો છે અને દરેકે પોતાના સૂચનો મૂક્યા. તો કોઈએ શું ન મૂક્યું એ હું સવારથી સાંભળતો હતો. મારો સમય આવ્યો લગભગ 11 વાગ્યાનો શરૂ થયેલા હાઉસમાં રાતના 8:35, કારણ કે અપક્ષ હોવાને નાતે અમને છેલ્લી પ્રાયોરિટી મળતી હોય છે. તો એ વખતે
મારી સામે વડાપ્રધાન અને આપણા ગૃહમંત્રી ચિદમ્બરમ સાહેબ પણ બેઠા હતા, એટલે એમને જોઈને હું થોડો નર્વસ થઈ ગયો હતો, પણ મારે જે બોલવાનો મેં જે પ્રયત્ન કર્યો હતો એ મારી વાત હું સારી રીતે સમજાવી શક્યો હતો. પરિમલજી, ફ્રેન્ડ્સ કેવા હોવા જોઈએ લાઈફમાં? ફ્રેન્ડ્સ નિસ્વાર્થ હોવા જોઈએ અને સાચા માર્ગદર્શક હોવા જોઈએ અને આપણી ભૂલોને પણ આપણા કાન પકડીને સમજાવી શકતા હોય એવા ફ્રેન્ડ્સ હોવા જોઈએ. એવો કોઈ અંગત બનાવો કે ખૂબ જ વિશ્વાસ રાખ્યો હોય પૂર્ણપણે, પરંતુ દિલ તૂટે એવું કામ થયું હોય, કોકના દ્વારા દગો દીધો હોય, એવો કોઈ પર્સનલ? ભગવાનની મારા ઉપર અસીમ કૃપા છે કે જેને મિત્રો બનાવ્યા છે એ સારા સમયમાં પણ છે અને ખરાબ સમયમાં પણ એ જ મિત્રો હતા અને મને એમનો કોઈ કડવો અનુભવ નથી થયો. નાઉ વોટ વિલ ધ સ્ટેન્ડ ફોર એનિમીઝ? દુશ્મનો માટે કેવું સ્ટેન્ડ હોવું જોઈએ? કારણ કે ઘણી બધી મને ખ્યાલ છે કે ગળથૂથી ભલે 95 પછી લીધી, પરંતુ ધીરુભાઈ પાસેથી ઘણી બધી સ્પેશિયલ ટેક્ટિક્સ શીખ્યા છો. નહીં, દુશ્મની કઈ પ્રકારની છે એ ખૂબ મહત્વનું છે. કોર્પોરેટ દુશ્મની હોય છે, એને હું વ્યક્તિગત તરીકે જોતો નથી. અને કોઈ પણ માણસ આપણો વિરોધ કરે છે તો શા માટે કરે છે એની જો આપણને સમજ હોય તો એ દુશ્મની એને હળવાશના સ્વરૂપમાં આપણે લઈ જઈ શકીએ છીએ. અને જ્યારે દુશ્મન સામે મળે ત્યારે એમને સંકોચ થવો જોઈએ કે ભાઈ અમે અમને દુશ્મન માનીએ છીએ પરંતુ આ વ્યક્તિ છે એ અમને દુશ્મન ગણતી નથી. એટલો જો આપણો એટીટ્યૂડ હોય તો હું માનું છું કે 50% સામેવાળાની દુશ્મનીનો એગ્રેસિવનેસ ઘણી નીચી આવી જતી હોય છે. અપવાદ લોકો, અપવાદરૂપ લોકો જે હોય છે વ્યક્તિગત, કે જેને એમ લાગે કે ના મારે આને ધરબોળી નાખવા છે, ત્યારે આપણે આપણી જાતને ડિફેન્સિવ, જેમ બેટ્સમેન હેલ્મેટ પહેરી પેડ પહેરીને ગ્લોવ્સ પહેરીને રમે છે, ત્યારે આપણે, કારણ કે આપણે જંગમાં ઉતરવું કે લડાઈ કરવા માટે મેદાનમાં નથી આવ્યા, આપણે આપણા વિકાસ માટે આવ્યા છીએ, કંપનીના વિકાસ માટે આવ્યા છીએ અને આપણી પ્રતિષ્ઠાની સાથે આપણે રમવાનું છે, તો ત્યારે આપણે આપણે ડિફેન્સિવ રમવું એને હું વધારે યોગ્ય ગણું છું. હેલ્થ, આઈ નો યુ આર પ્રયત્ન કરો છો હેલ્થ કોન્શિયસ રહેવાનો, પરંતુ નથી રહી શકાતું ક્યાંક. એ વાત આપની બહુ સાચી છે કે હેલ્થની બાબતમાં મારે જેટલું લક્ષ આપવું જોઈએ હું નથી આપી શક્યો. સલાહ સૂચન બહુ આવતા હશે ઘરેથી? નહીં, ચારે બાજુથી આવે છે અને બહુ સાચા પણ હોય છે અને ખૂબ લાગણીભર પણ કહેવાતા હોય છે. પરંતુ જેને કહેવાય ને કે મગજનો જે એક્સરસાઇઝનો તણાવ છે એની સામે સમય કાઢવાનો અને પછી એના માટે જે સજેશનો આવે છે એનો અમલ કરવો, એ વચ્ચે વચ્ચે સમયનો બહુ જ સખત કસમકસ હોય છે, પરંતુ ચોક્કસ સમય કાઢવો જોઈએ. હેલ્થ છે તો જ આગળ બધું થઈ શકશે એવું માનવા છતાં હેલ્થની કાળજીમાં હું એમ કહું કે મારી કમજોરી છે. કઈ ટેવ એવી છે કે જે પરિબળ લથવાણીને ખાસ એ ટેવ બીજા નથી હોતી? ટેવ તો મારે ભગવાન તરફનું એક લક્ષ્ય છે અને દ્વારકાધીશ અને મારી માં ખોડિયાર જે અમારા કુળદેવી છે એમના પ્રત્યેની મારી સતત લગન અને આસ્થા, એ જ મારી ટેવ છે. પૈસો કમાવાની એક દોડ અત્યારના દરેક યુથમાં છે, ખાસ કરીને શોર્ટ ટર્મ ગેઇન દરેક યુથને જોઈએ છે. શું મેસેજ છે આપનો કે પૈસો કમાવો? નહીં, પૈસો જેટલો શાંતિથી અને ધીમી પ્રગતિથી કમાવાય એટલો લાંબો પૈસો એ ટકે છે. અને 100-5 માણસ કૂદકા ગમે તેવા મારી અને બહુ મોટા બની ગયા હોય પણ એમના જીવનમાં ઘણા વિઘ્નો આવતા હોય છે, પરંતુ ચોક્કસ અને ધીમી ગતિની પ્રગતિ છે એ લાંબો સમય ટકી રહે છે, જ્યારે મોટા કૂદકા છે એ તમને વચમાં પછાડી શકે છે. એટલે ટૂંકા રસ્તેથી પૈસા મેળવવા કરતાં સાત્વિક અને સાચી રીતે પણ ચોક્કસ લાંબા સમય સુધી મળી શકે એવો રસ્તો અપનાવવો જોઈએ. જીવનની એવી કઈ ભૂલ છે કે જેના માટે હજી પણ અફસોસ થાય છે? ધેટ વોઝ માય મિસ્ટેક. જીવનની જો એક કોઈ બહુ મોટી ભૂલ કે મારી જો ખામી હોય તો અભ્યાસ પ્રત્યેની મારી બેદરકારી, એ મને આજે પણ ક્યારેક લાગે છે કે મેં મારે એ ભૂલ કરવા જેવી નહોતી. આ સિદ્ધિ ઉપર પહોંચ્યા પછી પણ મને આજે એ કમી લાગે છે કે મેં એજ્યુકેશનને બહુ મહત્વ નહોતું આપ્યું અને હું કોપી માસ્ટર તરીકે હું પાસ થતો હતો.
અને પરીક્ષાઓની પણ મેં ગંભીરતા નહોતી લીધી. એક વખત એન્યુઅલ એક્ઝામ હોય કે જેમાં આપણે સખત હાજરી આપવી જોઈએ, બધા પેપરો આપવા જોઈએ, એવા સંજોગોમાં ગેરી સોબર્સની ટીમ આવી હતી વેસ્ટ ઇન્ડિઝથી મુંબઈમાં, બ્રેબોન સ્ટેડિયમમાં મેચ હતી, અને એ મેચ જોવા અને આપણે ત્યાંથી નવાબ ઓફ પટોડી કેપ્ટન હતા અને ત્યારે ક્લાઇવ લોર્ડની પહેલી મેચ હતી આપણે ત્યાં, અને ગ્રિફિથ અને વેસ્લી હોલ જેવા બોલરોને મને જોવાની બહુ તમન્ના હતી, કારણ કે હું ક્રિકેટ કોલેજ કાળમાં સ્કૂલ કાળમાં પણ રમતો હતો. તો એ સ્કૂલમાં મારી SSCની અગત્યની એક્ઝામમાં પહેલે દિવસની 10:35 ત્યારે ટેસ્ટ મેચ શરૂ થતી, એ પહેલો દિવસ મેચનો મિસ ન થઈ જાય અને મારી પરીક્ષાનો છેલ્લો દિવસ હતો, તો એ પરીક્ષા મેં ન આપીને સીધી ટ્રેન પકડી અને હું મેચ જોવા પહોંચી ગયો હતો. અને ત્યાર પછી મારા પિતાજીએ મને ખૂબ માર્યો હતો અને જ્યારે પરિણામ આવ્યું ત્યારે મારી પાસે કોઈ જવાબ નહોતો, ત્યારે મને એમ લાગ્યું કે મેં જે એક વર્ષ બગાડ્યું એ મેં મારી જિંદગીની બહુ મોટી ભૂલ કરી હતી. અને એજ્યુકેશનમાં આજના વિદ્યાર્થીઓ જેટલા અને પેરેન્ટ્સો જેટલા જાગૃત છે એ વખતે નહોતા, તો મને એવું લાગે છે કે મેં ભણવામાં બહુ લક્ષ ના આપ્યું અને રગડ દગડ રીતે હું ગ્રેજ્યુએટ થયો, એ એક મને મારી જિંદગીની મોટી ખામી. પરિમલજી, આપે ક્રિકેટનું કીધું કે યુ આર ફેન ઓફ ક્રિકેટ, એક સીધો સવાલ છે કે કોર્પોરેટ ટ્રોફીમાં આ વખતે રિલાયન્સની ટીમ જે 4 ટીમો નહીં રમી શકી એમાં એક રિલાયન્સની ટીમ હતી ભાઈ, એ ન રમી શકી, એ BCCIના જે ક્રિકેટના નિયમો હતા કે કેટલા વર્ષ જૂની ટીમ હોય એ એમને જે ક્રાઇટેરિયા કર્યા, પરંતુ અમારે અમને પહેલાં પૂછવામાં આવ્યું હતું કે તમે રમાડવા ઉત્સુક છો કે નહીં, તો અમારી કંપનીની પૂર્ણ તૈયારી હતી, એટલે કોર્પોરેટ ટીમ આજે નહીં તો ફરીથી રમશે. આપણે હમણાં જોયું છે કે અમે યુસુફ પઠાણ, રવિન્દ્ર જાડેજા અને પાર્થિવ છે, પ્લસ બરોડાના સોલંકી, પછી અમદાવાદના બિલખિયા, આ નવા ક્રિકેટરોને યુવાનોને અમે તક આપી રહ્યા છે અને એક સારી રિલાયન્સની મજબૂત ટીમ બનીને બહાર આવશે. એન્ડ ફાઇન, વોટ ઇઝ ધ અપકમિંગ ડ્રીમ? મને ખ્યાલ છે કે લાસ્ટ ડ્રીમ તો ફાઇનલ ડ્રીમ તો ક્યારેય નક્કી નથી કરતા, આપ શોર્ટ ટર્મ ગોલ જ કરીને આપ કરો છો, વોટ ઇઝ ધ અપકમિંગ ડ્રીમ? અત્યારે જે હું જગ્યાએ પહોંચ્યો છું રાજ્યસભામાં અને કંપનીનું મારા જે કક્ષાએ સ્થાન ઉપર હું છું એ મેં મારી હાઈએસ્ટ જગ્યા પહોંચી ગયો છું કંપનીમાં, હવે મારે રાજ્યસભામાં હાઈએસ્ટ જગ્યા પહોંચવાનું મારું એક સ્વપ્ન છે કે હું પણ એક દિવસ યુનિયન ગવર્મેન્ટનો એક મુખ્ય સારો એવો વિભાગનું મંત્રી બનવું એ મારું લક્ષ્ય છે. થેન્ક યુ વેરી મચ એન્ડ વિશ યુ ઓલ ધ બેસ્ટ પરિમલજી. દર્શક મિત્રો, જોયું તે પ્રમાણે બિલકુલ દિલ ખોલીને મિસ્ટર પરિમલ નથવાણીએ વાત કરી હતી આપણે સ્ટાર્ટિંગમાં જ, અંતરંગ વાતો કરીએ છીએ આપણે કાર્યક્રમ અતિથિમાં. ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી આપ નમસ્કાર, થેન્ક્સ અ લોટ. We'll be right back.